હેલો એવરીવન, મારી ચેનલમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો આજે છે ફ્રાઈડે અને મેં વિડીયો ચાલુ કર્યો, વિચાર્યું ચાલો ચાલુ કરી જ દઉં, કાંઈક તો કરીશ, એટલીસ્ટ એવું થઈ ગયું. અને હજી બ્લેન્કેટ અને સાલને એવું અહીંયા જ છે. વાગ્યા છે કેટલા? 12 વાગી ગયા છે. અને અત્યારે હું હમણાં મિશાને બસ હવે તેડવા માટે પણ નીકળી સહજ ઇગ્નેસ ગયો છે ઓફિસ. તો આજે મારે એકલીને મિશાને પિક કરવા માટે જવાનું છે. તો બસ બધી તો હું તૈયારી કરતી હતી, તો વિચાર્યું ચલો એટલીસ્ટ વિડીયો સ્ટાર્ટ કરી દઉં, કારણ કે ઘણા ટાઈમથી હું વિડીયો બનાવતી નથી. કે જે લાઈફ અપડેટ હોય ને, જે ડેઈલી વ્લોગ્સ જે આવવા જોઈએ ને આપણે, એવા નહોતા આવતા મારા. તો વિચાર્યું ચલો એટલીસ્ટ હું કરી જ દઉં હવે તો ચાલુ. તો સૌથી પહેલાં મિશાને તેડવા જઈશ, પછી આવશું, એની થોડીક વાતો કરીશ, પછી જમશું, બસ કંઈક તો કરશું જ. તો આજે બસ મારા આખો દિવસ મિશાને સાચવવાની છે, કાંઈક નહોતો તો જીગ્નેસ હોય ને એટલે બપોરે મને થોડો ઘણો આરામ થઈ જાય, બટ આજે જીગ્નેસ નથી એટલે મારે જ એને સાચવવાની છે. ચલો તો હું તમને લોકોને પણ આજે લઈ જાઉં મિશાને તેડવા માટે. વિડીયો થોડો પણ સારો લાગે તો પ્લીઝ ડૂ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં બધી જગ્યાએ ફોલોને લાઇક કરવાનું બિલકુલ ના ભૂલતા. તો ચલો હવે આપણે પહેલાં જ ફટાફટ નીકળી જઈએ, કારણ કે 12:15 નો ટાઈમ છે એનો પિક કરવાનો, અને 12:00 તો ઓલરેડી થઈ જ ગયા છે. લેટ્સ ગો. થોડો ઘણો વરસાદ પણ આવે છે તો મારે લેવી પડશે છત્રી પણ હારે. તો ચલો છત્રી લઈને જઈ જોઈ શકો છો, અહીંયા વરસાદ પણ આવી રહ્યો છે તો છત્રી તો ઓફકોર્સ લેવી જ પડશે. તો બસ મારી સવારી નીકળી ગઈ છે અને ઘરે થોડા પાર્સલ લેવા છે, એ પણ ચેક કરવાના છે. તો જવાનું હોય ને ત્યારે જ વરસાદ આવે, આમ ના આવે. મારે છોટા ડોરને લઈને પાછા આવવાના જ ઘરે. તો અહીંયા રોડ કેમ ક્રોસ કરવાને એનો મેં એક વિડીયો બનાવેલો છે, જરૂર તમે લોકો ચેક કરી લેજો. નવા કોઈ પણ તમે કન્ટ્રીમાં જતા હોય ને તો તમને એ વિડીયો ખૂબ જ ઉપયોગી થશે. પણ અમારે રોડ ક્રોસ કરવાનો છે, બટ એનો પણ મેં એક વિડીયો આખો અલગથી બનાવીને રાખ્યો છે. હાય મિશુ, શું કરે છે? સ્કૂલેથી આવી ગઈ. મમ્મા આજે વિડીયો બનાવતી હતી. શું રઈન રઈન આવે છે? થોડોક થોડોક આવે છે ને, અત્યારે નથી આવતો હવે, રાઈટ? ઓકે. તો હવે આમે ફોલ આવવાનો સ્ટાર્ટ થઈ ગયો છે, જોઈ શકો છો કેટલા બધા લીવ્સ પણ ખરવા માંડી ગયા અને કલર પણ ચેન્જ થવા માંડી ગયો છે. ખબર નહીં, ઘણી વખત ફોકસ નથી થતું. ટોમેટો અમે લોકો આવી ગયા ઘરે, તો જ્યારે ગઈ ને ત્યારે હતો એવો વરસાદ, બટ આવી ત્યાં થોડોક છાંટા ને એવું જ હતું. તો મિશા હારે હોય, એનું બેગ હારે હોય, મારું પર્સ હોય, છત્રી હોય, એટલે પછી મેં કંઈ રેકોર્ડ નહોતું કર્યું. તો હવે મિશા આવી ગઈ છે ને, તમારા લોકોને એને કંઈક શેર કરશે, શું કંઈક લઈને આવી છે. એ લોકોને ફ્રાઈડે હોય ને ત્યાં લાઇબ્રેરીમાંથી બુક મળતી હોય, તો એ લઈને આવી છે. ખબર નહીં આપણે કઈ બુક લઈને આવી ત્યાં. લેટ સી, કઈ બુક લઈને આવ્યો મારો છોકલો? ઓકે, અમને ખાલી પૂઠું દેખાડી દે ને તોય અમને ખબર પડી જશે. અમે બધા વેઇટ કરે છે. ઓ, યુ આર સો સ્લો. અમે જો કાલે છે ને ચાડિયાના પર્પલ કલરનો કંઈ બનાવ્યો હતો, હે ને મિશાએ. પછી મિશા આ બધું ને એને ગ્રીન કલરનું કેવું કરાય. પછી આ હાઉસ હતું, તે હાઉસને બધાને એક જ કલર કરી નાખ્યો, સનને પર્પલ કલરનો કર્યો. હે, ઓકે લાવ, હાલ હવે બુક દેખાડી દે. આ તો પણ આખે આખી એમ ના વાંચવાની હોય, આખી સ્ટોરીની જેમ વાંચવાની હોય. કમ, ક્યાં છે બુક દેખાડ? સ્નો શુઈ થોમસન. ઓકે ઓકે, વાટ ધ બટ
દાળ ભાત ને દાળ ભાત આપે છે. ઓકે, તો બસ મીશા આવી ગઈ અને એ જેવું કે મેં તમને લોકોને કીધું હમણાં ભૂલાઈ ગયું, બોલાઈ ગયું મારાથી ને, અને હવે બસ અમે લોકો જમીશું. દાળ ભાત છે, શાક છે, પરોઠા છે, તો બસ બધું હવે જમવાનું. અત્યારે થોડું ગરમ કરી નાખું, અમે તો હવે શું ઠંડુ વેધર થવા માંડ્યું અને તરત બધું ઠંડુ થઈ જાય, તો બસ પીરસીશ અને જમાડશું અને પછી એને સુવડાવીશ. તો બસ આખો દિવસ મારો ક્યાં વયો જતો હોય મારામાં કંઈ ખબર જ નથી પડતી એકચુઅલમાં. સવારથી સાંજ ક્યાં થઈ જાય, રાતના એમ થાય કે ઝડપથી ન સૂઈ જઈએ. તો બસ થોડીક વાર હવે બેઠી છે ત્યાં અને ચલો એને પહેલાં જમવાનું આપી દઉં હું, કારણ કે હવે એને ભૂખે લાગી છે. આજે એને સ્કૂલમાં કંઈ સ્નેકે નથી કર્યો મને એવું કહી રહી છે, બટ એના ટીચરને જ્યારે પૂછીશ ને ત્યારે જ મને સાચી ખબર પડશે. લેટ સી. તો મીશાના દાળ ભાત ખાવાની ઈચ્છા છે તો હું પરોઠું ને શાક ખાઈશ, તો એને દાળ ભાત આપી દો, એને અત્યારે ઈચ્છા નથી, બટ કદાચ હું ખાઈશ ને તો મારી યાર પાછી કદાચ જમે પણ. તો ચલો પહેલાં હું મીશાને જમાડી દઉં અને પછી હું તમને મળું. મીઠું તું શું ફાઇન કરે છે બેટા, હે મોબાઈલમાં થોડી ટોર્ચે ચાલુ કરી નાખે છે, શું એમાં ફાઇન કરે છે તું? જો ટોય. કયા ટોય? એ બેટા અંકલ આંટી ક્લીન કરવા આવ્યા હતા ને ત્યાં બધું કાઢી લીધું છે. અત્યારે સાંજ પડી ગઈ છે અને આ છે ને આજકાલ નવું નવું કંઈક મોઢું કરતા શીખી ગઈ છે. જો 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 જીગ્નેશ તારો દિવસ કેવો રહ્યો? સરસ રહ્યો, ઓફિસ ગયો તો કટ્ટા ટાઈમ. ત્રણ દિવસ બેક ટુ બેક. આઈ થિંક મિશાનો બોન થયો પછી ફર્સ્ટ ટાઈમ 3 દિવસ બેક ટુ બેક જ્યો. નેતર હોય જવાનું બટ સિંગલ ડે જોઈ તો જવું પડતું. થાકી પણ જાતો તો જો કે ડાઉન ટાઉન હોય ને એટલે થાક લાગી જાય, ટ્રાફિક થી ને થાક લાગી જાય. આજે નતો ટ્રાફિક. અચ્છા તો ફ્રાઈડે હતો. અચ્છા તું તો સ્કૂલે ગઈ હતી ને મમ્મા ઘરે એકલી હતી. પપ્પા ઓફિસ ગયા હતા. નેક્સ્ટ વીક સન સ્કૂલે જાય. પપ્પા ઘરે રહેશે કા? હવે પપ્પા ઘરે અને મીશા જશે સ્કૂલે. મમ્મા તો ઘરે જ હોય ને બેટા. તો અત્યારે અમે લોકો બહાર નીકળી ગયા છીએ અને કાલે અહીંયા છે સોલાર એક્લિપ્સ, સૂર્યગ્રહણ છે. તો કેટલા વાગ્યાનો ટાઈમ છે? મંદિર બંધ રહેવાના છે, બધું અત્યારે ચાલુ થઈ ગયું, પોસ્ટ કરવા માંડી ગયા છે એ લોકો પણ, તો આપણે પણ મંદિર બંધ કરવું જ પડશે. તો અહીંયા આપણે ફૂલ નથી દેખાવાનું ને, આપણે 50-60% ની વચ્ચે. સૂર્યગ્રહણ અમે જ્યારે યુએસએમાં આવ્યા હતા ત્યારે હતું ને, 2017માં હતું એ, આખું હતું ફૂલ દેખાણ હતું. તો જીગ્નેશ ત્યારે ઓફિસ આવી ગયો હતો ને હું ઘરે હતી એટલે જોતા હતા, ન્યૂઝમાં જ જોતા હતા. તો જોઈએ આ વખતે હવે ત્યાં ક્લાઉડી અને સની બે છે, કાલનું વેધર એવું દેખાડે છે. લેટ સી શું છે હવે કાલે. અને ઘણા બધા સ્ટેટ એવા છે કે ત્યાં ફૂલ દેખાવાનું છે, બટ અહીંયા અમારે 50-60% જ છે. તો અત્યારે અમે લોકો નીકળી ગયા છીએ બહાર, બેસ્ટ બાયમાં જઈ છીએ કંઈક ઇલેક્ટ્રોનિક્સ આઇટમ જોવા માટે, કારણ કે હવે નવેમ્બર આવશે અને નવેમ્બરમાં ફૂલ ડીલ આવે એટલે અત્યારથી જોઈ રાખીએ વસ્તુ કેવી લેવી છે અને પછી ચેક કરી લેવાનું એમાં શું કંઈ ડીલમાં કેટલી પ્રાઇસ ઓછી થાય છે તે. તો રાઈટ ચિગ્નેસ, એટલે બસ અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ યા, પછી વિચારવાનું જ નહીં, વિચારી રાખવાનું અત્યારથી ને આપણે, એટલે એ વસ્તુ ઉપર જ પર્ટિક્યુલર ડીલ ચૂકવાની. એમ હજી પણ વરસાદ આવે જ છે, મેં તમને બપોરે પણ શેર કર્યો હતો, હજી વરસાદ ચાલુ જ છે. Thank you.
વાગ્યા છે, રાતના 10:30 થવા આવી ગયા છે અને જમી લીધું. ફ્રેન્ડ્સ ને લોકો આવ્યા હતા તો બસ જસ્ટ હજી હું ફ્રી જ થઈ છું અને આ બધા વાસણ આટલા બધા હાથેથી ઘણા ધોયા, કાસ્ટ આયરન આવે એટલે હાથેથી ધોવા પડે, સડન પ્લાન થઈ ગયો હતો. તો યુટ્યુબનો સ્ટુડિયો હું બનાવવાની છું તો એના માટે થોડું કંઈક પાર્સલ ને આવ્યું છે તો ચલો હું તમારા લોકોની યારે શેર કરું. બધું ખોલે છે, બેકડ્રોપ છે, લાઇટ્સ છે અને બધું અલગ અલગ સેટિંગ્સ છે. આખો જ્યારે રેડી થઈ જશે ને પછી હું તમારા લોકોની યારે જરૂરથી ને હું શેર કરીશ. બસ આજનો વિડીયો હું અહીંયા જ રાખીશ. આઈ રિયલી હોપ કે તમને લોકોને સારો લાગ્યો હશે. થોડો પણ ગમ્યો હોય તો પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક બધી જગ્યાએ ફોલો અને લાઇક કરવાનું બિલકુલ ના ભૂલતા. હું જ આવીશ એક નવા સરસ મજાના વિડીયોની હારે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર. આ નેક્સ્ટ ડેનો વિડીયો છે કે જ્યારે સોલાર એક્લિપ્સ હતું, જોઈ શકો છો ફૂલ રિંગ અત્યારે દેખાઈ રહી છે.